नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा माने महदी स्कूल द्वारा आयोजित ऑनलाइन टीचिंग में दरेक विद्यार्थियों हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, हाल आपणे आपणी महदी स्कूल द्वारा सरस मजानो छे ई ऑनलाइन टीचिंग करी रह्या छीए। बराबर छे विद्यार्थी मित्रों, अने आ ऑनलाइन टीचिंग नी अंदर आपणे सरस मजानुं छे ई हालमां आपणा धोरण 4 विषय सामान्य ज्ञानी अंदर आगळ वधी रह्या छीए। आ सामान्य ज्ञान आपणे घणी बधी रीते प्राप्त करी शकीए छीए। केवी केवी रीते? तो के आजूबाजूमांथी, આપણા વડીલો દ્વારા, આપણા મિત્રો દ્વારા, આપણા પરિવાર દ્વારા, આપણા પાઠ્યપુસ્તકો દ્વારા અને આપણા ઘરે આવતા મેગેઝિન દ્વારા આ સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા આ સામાન્ય જ્ઞાનમાં પણ રિવિઝન કાર્ય કરીશું। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ચલો વિચારો શેનું આજે રિવિઝન કાર્ય કરવાનું હશે? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે ઈ સરસ મજાનું સાથે સાથે લેખન કામ પણ કરીશું। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, શેનું કરીશું? તો કે જે ટ્રાફિક સાઇન છે, સંકેતો છે, એના વિશેનું આજે આપણે રિવિઝન કાર્ય કરીશું। વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ જરૂરી છે, કેમ કે તમે ધીમે ધીમે મોટા થતા જાઓ છો, એમ તમે છે ઈ સાયકલ ચલાવવાની શરૂઆત કરશો, એક જગ્યાએથી બીજી જગ્યાએ એકલા જતા શીખશો, તો આ ટ્રાફિકના અમુક નિયમો અને સંકેતો આપેલા હોય છે એને તમારે સમજવા ખૂબ જરૂરી છે, જેથી કરીને તમે તમારી સુરક્ષાનું ધ્યાન રાખી શકો। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો શું શીખવાડે છે આ ટ્રાફિક સાઇન, એને આજે આપણે ચિત્રો સાથે જોઈશું। એ શું કહેવા માગે છે એ આપણે લેખન કામ કરીશું। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, શક્ય હોય તો તમારે આ ટ્રાફિક સંકેતોના ચિત્રોનો ચાર્ટ પણ બનાવી શકો છો અને તમે દોરી પણ શકો છો, સાથે કલર કામ પણ કરી શકો છો। તો અહીં કેટલીક અગત્યની ટ્રાફિક સાઇન એટલે કે સંકેતોના ચિત્રો આપેલા છે। આ દરેક ચિત્ર ઓળખની અને તેની ટ્રાફિક સાઇન છે, સંકેતનું નામ અહીંયા જે બોક્સ આપ્યા છે એમાંથી પસંદ કરવાનું છે અને પછી ખાલી જગ્યામાં લખવાનું છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમને ટોટલ 12 ટ્રાફિક સિગ્નલો છે, એના સંકેતો આપેલા છે, તેને તમારે જોવાના છે, ધ્યાનથી યાદ રાખવાના છે, સમજવાના છે, અને એ શું કહેવા માગે છે, એનું નામ શું છે, એ તમારે નીચે આપેલી જગ્યામાં લખવાનું રહેશે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આપણે જોઈએ વિવિધ પ્રકારના ટ્રાફિક સાઇન એટલે કે સંકેતો। હવે વિદ્યાર્થી મિત્રો, તમને એવું થતું હશે કે આ ટ્રાફિક સંકેતો હોય ક્યાં? તો આ ટ્રાફિક સંકેતો છે ઈ રોડની ડાબી બાજુ છે એ પતરાના બોર્ડમાં લગાવેલા હોય અથવા તો ચિત્રામણ કરેલા હોય છે। આપણને એમ થાય કે આવી નિશાનીઓ શું કામ રાખવામાં આવી હશે, પરંતુ આ ટ્રાફિક સંકેતો છે એને રાખવામાં આવે છે જેથી કરીને અભણ વ્યક્તિ પણ તે શું કહેવા માગે છે એને સમજી શકે, ભલે વાંચી ન શકે। બરાબર છે, તો આપણે છે એ સંકેતોને હવેથી ક્યાંય પણ જઈએ તો જોઈશું એ શું કહેવા માગે છે એ પણ ખ્યાલ રાખીશું। તો ચાલો જોઈએ વિવિધ નિશાનીઓ શું દર્શાવે છે। જો
સૌથી પહેલી નિશાનીમાં કંઈક આવો ઉપરની બાજુ એરો કરેલો છે અને એની ઉપર આડો લીટો કરેલો છે, દેખાય છે બધા વિદ્યાર્થી મિત્રોને? ચલો વિચારો આ સંકેત આપણને શું સૂચવી રહ્યું છે? કોણે કોણે કઈ કઈ જગ્યાએ આ સંકેત જોયેલું છે મને કહેશે? મનમાં વિચારશે વિદ્યાર્થી મિત્રો? ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આવું સંકેત ક્યાંક ને ક્યાંક જોયેલું હશે, બરાબર છે? ઘણા બધાને યાદ આવી ગયું હશે કે આ શું કહેવા માગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સંકેત શું કહેવા માગે છે ચાલો જોઈએ. આ સંકેત કહેવા માગે છે કે અહીંયા પ્રવેશ બંધ છે, મતલબ અહીંયાથી આગળ કોઈએ જવું નહીં. તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે કોઈ એવી ભયજનક વળાંક આવતો હોય અથવા તો કોઈ એવું છે એ એક્સિડન્ટ થયેલું હોય તો ત્યાં આવા સંકેતવાળું બોર્ડ મૂકવામાં આવે છે, જે દર્શાવે છે કે અહીંયા કોઈએ જવું નહીં, જો જશે તો એ છે એ ભયજનક સ્થિતિમાં મૂકાશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો જ્યાં જ્યાં આવું સંકેત મૂકેલું હોય ત્યાં છે એ આપણે માનવું કે અહીંયા પ્રવેશ બંધ છે, મતલબ કે અહીંયા આપણે હવે જવાનું નથી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો બધાએ છે એ આ સંકેત દોરવાનું છે, બરાબર છે? અને પછી નીચે લખવાનું છે કે આ શું સૂચવે છે. થઈ ગયું બધા વિદ્યાર્થી મિત્રોને? ચાલો હવે જોઈએ બીજું સંકેત શું છે. હા, બીજું સંકેત તમને દેખાય છે, શાંતિથી જુઓ શું દેખા સૂચવતો હશે. ચાલો બધા વિચારો. જો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં છે એ કંઈક એરો છે, એ એરો છે એ વળેલો છે અને એની ઉપર છે આડો લીટો પાડેલો છે, મતલબ આ પણ કંઈક ન જવાનું કેવું જ કંઈક સૂચવતું લાગે છે, ખરું ને? શું હશે ચાલો વિચારો. હા, આ ચિત્રમાં જમણી બાજુ એરો વળેલો છે અને એ છે ને એ આપણને એવું સૂચવે છે કે જમણી બાજુ વળવાની મનાય, અહીંયાથી કોઈ વ્યક્તિએ જમણી બાજુ વળવું નહીં. કોઈ ભયજનક પરિસ્થિતિ હોય, કોઈ રસ્તાની ખરાબી હોય, રસ્તાનું સમારકામ થતું હોય અથવા તો કોઈ એક્સિડન્ટ થયેલું હોય ત્યારે ત્યાં આવું સિગ્નલ મૂકવામાં આવે અને જેથી કરીને લોકો એના દ્વારા સમજૂતી પ્રાપ્ત કરે કે અહીંયાથી છે જમણી બાજુ વળવાની મનાય છે, મતલબ કોઈ વ્યક્તિએ જમણી બાજુ જવું નહીં, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચલો બધા શાંતિથી દોરે અને નીચે લખશે. થઈ ગયું બધા વિદ્યાર્થી મિત્રોને?
ચાલો હવે જોઈએ ત્રીજું સંકેત આપણને શું સૂચવે છે. જો ત્રીજા સંકેતની અંદર ડાબી બાજુ એરો છે અને એના ઉપર લીટો મારેલો છે, મતલબ તમને થોડો અંદાજો આવી ગયો હશે કે આ સંકેત શું કહેવા માગે છે. ચલો વિચારો બધા વિદ્યાર્થી મિત્રો. હા, આ સંકેત આપણને એવું કહે છે કે ડાબી બાજુ વળવાની મનાય છે. જો ડાબી બાજુ એરો છે, વળેલો છે અને તે મનાય દર્શાવે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ડાબી બાજુ કોઈ ભયજનક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હોય, કોઈ એક્સિડન્ટ થયો હોય, કોઈ રસ્તાનું સમારકામ થઈ રહ્યું હોય, ત્યારે આવું ત્યાં સિગ્નલ મૂકેલું હોય જે આપણને દર્શાવે છે કે ડાબી બાજુ વળવાની મનાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે જોઈએ આગળનો સંકેત શું દર્શાવે છે. અહીંયા કંઈક આપણને એરો ઊંધો યુ આકારનો આપેલો છે, એના ઉપર પણ નિષેધ દર્શાવેલું છે. તો આપણને શું કહેતું હશે આ ચિહ્ન? વિચારે બધા વિદ્યાર્થી મિત્રો. હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે એ આપણને એવું કહે છે કે યુટર્નની મનાય છે, મતલબ થી કે અહીંયાથી તમારે વળાંક, ગોળ વળાંક છે, યુટર્ન કરવાનો નથી. કેમ કે રસ્તાની ખરાબી હોય અથવા તો કોઈ એવો હાઈવે હોય કે જ્યાં પૂરપાટ વાહનો આવતા હોય, મોટા વાહનો આવતા હોય, તો અકસ્માત થવાનો ભય રહેલો હોય, ત્યારે ત્યાં આવું સાઇનબોર્ડ મૂકેલું હોય કે યુટર્ન કરવાની તમારી મનાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ સંકેત સૂચવે છે કે યુટર્નની મનાય છે. બધાય શાંતિથી દોરશે અને લખશે. ચલો હવે જોઈએ એની પછીનો સંકેત શું સૂચવે છે. અહીંયા એક છે એ નાનો એરો છે, એક એરો મોટો છે, એના ઉપર નિષેધ કરેલો છે. નાના એરાની ઉપરથી મોટો એરો પસાર થવાની શક્યતાઓ કરે છે, પરંતુ મનાઈ ફરમાવેલી છે. તો આ ચિહ્ન આપણે શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? આ ચિહ્ન આપણે દર્શાવે છે કે ઓવરટેકને મનાય છે, મતલબ કોઈ એક વાહન સીધે સીધું જતું હોય ત્યારે બીજું વાહન એની આગળ જઈ અને ટર્ન લે, ટેક કરે, તો એ કરવાની મનાય દર્શાવે છે. એમ કરવાથી છે એ શું થાય? તો કે એમ કરવાથી છે એ અકસ્માતનો ભય રહે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે આ ચિહ્ન આપણને દર્શાવે છે કે ઓવરટેકને મનાય છે. બધા વિદ્યાર્થી મિત્રો સરસ રીતે દોરશે અને નીચે લખશે. બરાબર છે? ચલો હવે જોઈએ એની પછીનું ચિહ્ન શું દર્શાવે છે. જો અહીંયા તમને ચિહ્ન છે એની અંદર પી એવું લખેલું છે અને એ ચિહ્ન છે એની ઉપર પણ નિષેધ દર્શાવેલો છે, મતલબ કે આડો લીટો પાડેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચિહ્ન આપણને શું દર્શાવતું હશે? ચાલો વિચારો. હા, આ ચિહ્ન છે એ આપણને દર્શાવે છે
के पार्किंग ने मनाई छे। विद्यार्थी मित्रों, घणी बधी जग्याए आपणे जईए त्यारे आवुं चिह्न मूकेलुं होय छे, केम के ए जग्या भीड़वाळी होय तो त्यां जो बधा लोको छे ए पार्किंग करे तो अंदर जवानो रस्तो रहेतो नथी, एटला माटे आवुं चिह्न दर्शावेलुं होय छे। बराबर छे विद्यार्थी मित्रों, तो आ चिन्ह दर्शावे छे कि तमारे पार्किंग ने मनाई छे, अहीं वाहन पार्क करवुं नहीं, एटले के मूकवुं नहीं। बराबर छे विद्यार्थी मित्रों, तो आ चित्र छे ई दर्शावे छे कि अहीं पार्किंग ने मनाई छे, मतलब कि कोई पार्किंग एटले के पोतानुं वाहन अहीं वच्चे मूकवुं नहीं। તમે મોટા ભાગે જ્યારે બજારમાં જતા હોય ત્યારે આવું ચિહ્ન જોવા મળે કે અહીંયા છે કોઈ ગાડી પોતાની મૂકવી નહીં, મતલબ પાર્કિંગ કરવું નહીં, નહીતર પોતાની વાહનની જવાબદારી વ્યક્તિની માલિકની રહે છે। બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો આ સૂચવે છે કે અહીંયા પાર્કિંગની મનાઈ છે। ચાલો હવે જોઈએ આગળનું ચિહ્ન શું દર્શાવે છે। અહીંયા છે ઈ ગો ચિત્ર દર્શાવેલું છે અને એ ચિત્રની વચ્ચે ચોકડીની નિશાની આપેલી છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો વિચારો આ ચિત્ર આપણને શું દર્શાવતું હશે। આ ચિત્ર આપણને દર્શાવે છે કે થોભવાની મનાય છે, મતલબ અહીંયા કોઈએ બ્રેક મારી ગાડી ઊભી રાખવી નહીં। કોઈ બજાર હોય, કોઈ એવો મોટો હાઈવે હોય તો રસ્તા વચ્ચે ઊભા રહેવાય નહીં। જે જો આપણે રસ્તા વચ્ચે ઊભા રહીએ તો અકસ્માત થવાનો ભય રહે છે, માટે વિદ્યાર્થી મિત્રો જ્યાં જ્યાં આવી સાઇન હોય ત્યાં કોઈએ પોતાની ગાડી પોતાનું વાહન ઊભું રાખવું નહીં। તો આ ચિત્ર દર્શાવે છે કે અહીંયા થોભવાની મનાઈ છે। ચાલો હવે જોઈએ આગળનું ચિત્ર શું દર્શાવે છે। જો અહીંયા એક ચિત્ર આપેલું છે, એની અંદર STOP સ્ટોપ લખેલું છે, તો તમને આમનામ ખ્યાલ આવશે કે અહીંયા શું દર્શાવતું હશે, વળી પાછી એની ઉપર લીટો તો નથી, મતલબ શું કહેવા માંગતું હશે। હા, અહીંયા છે ઈ આપણને સ્ટોપ એટલે કે થોભવાનું કહે છે, ઊભા રહી જવાનું કહે છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર આપણને શું દર્શાવે છે, તો કે અહીંયા છે ઈ તમારે થોભવાનું છે, એટલે કે ઊભા રહી જવાનું છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, સ્ટોપ એટલે કે થોભો, ઊભા રહો। તમે રસ્તામાં જતા હોય ત્યારે ટ્રાફિક સિગ્નલમાં લાલ, લીલી અને પીળી એવી લાઇટ આવે ત્યારે એમાં છે સ્ટોપ લખાયેલું આવે, મતલબ કે ત્યાં થોભી જવાનું છે, એટલે કે તમારે ઊભા રહી જવાનું છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, એટલે આ ચિત્ર દર્શાવે છે કે થોભો એટલે કે સ્ટોપ, ઊભા રહી જાઓ। દરેક વિદ્યાર્થીઓ મિત્રોએ આ સાઇનના ચિત્રો દોરવાના છે અને લખવાનું છે, હા, જેથી કરીને તમને ચિત્ર સાથે સરસ મજાનું યાદ રહે અને તમે એનો જીવનમાં પણ ઉપયોગ કરી શકો છો। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈએ નવમું ચિત્ર શું દર્શાવે છે। નવમા ચિત્રની અંદર એક હોર્નનું ચિત્ર છે અને એના ઉપર આડો લીટો પાડેલો છે,
તો આ ચિત્ર આપણને શું દર્શાવતું હશે વિદ્યાર્થી મિત્રો? બધા જ વિચારશે હા, આ ચિત્ર આપણે દર્શાવે છે કે હોર્ન વગાડવાની મનાઈ છે, આ જગ્યાએ કોઈએ હોર્ન વગાડવો નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આવું ચિત્ર કઈ કઈ જગ્યાએ હોય? તો કે જ્યારે કોઈ રસ્તાની વચ્ચે રોડ પર બાજુની સાઈડે શાળા આવતી હોય, કોઈ ધાર્મિક સ્થળ આવતું હોય, કોઈ સ્મશાન આવતું હોય કે કોઈ હોસ્પિટલ હોય, એ જગ્યા ઉપર રોડ ઉપર આવું સાઇનબોર્ડ મૂકવામાં આવે છે. કારણ કે આ જગ્યા ઉપર વિવિધ જગ્યાએ વિવિધ વ્યક્તિઓનું કામગીરી ચાલતી હોય છે, ત્યાં જો હોર્ન વગાડવામાં આવે તો તેની અંદર રહેલી વ્યક્તિને ડિસ્ટર્બ થાય છે, માટે આ જગ્યાએથી હોર્ન વગાડવાની મનાઈ ફરમાવવામાં આવે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આ ચિત્ર દર્શાવે છે નો હોર્ન, મતલબ કે હોર્ન વગાડવાની મનાઈ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આગળનું ચિત્ર જોઈએ શું દર્શાવે છે. અરે વાહ, અહીંયા તમારી જેવા બાળકો છે, એના હાથમાં કંઈક બુક્સ જેવું બતાય છે અને એ છે ઈ કંઈક જતા હોય એવું દર્શાવે છે. શું હશે વિદ્યાર્થી મિત્રો? અરે વાહ, આ ચિત્ર દર્શાવે છે કે આગળ સ્કૂલ છે. રોડ ઉપર આવું સાઇનબોર્ડ મૂકવામાં આવે છે જ્યાં સ્કૂલ હોય એની નજીકમાં, જેથી કરીને ત્યાંથી જે વાહનો પસાર થાય તેને ખ્યાલમાં આવે કે અહીંયા આગળ શાળા છે, બાળકોની અવર જવર હશે તો વાહનો ધીમે ચલાવે, જેથી કરીને કોઈ પણ બાળક છે એ જો રસ્તા ઉપર જતું આવતું હોય, રોડ ક્રોસ કરતું હોય, તો એને ઈજા ન પહોંચે કે અકસ્માત થવાની સંભાવના ન રહે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલા માટે જ્યાં શાળા હોય ત્યાં નજીકમાં આવું સાઇનબોર્ડ મૂકવામાં આવે છે, જેથી ત્યાંથી પસાર થતા વાહનોના માલિકને ખ્યાલમાં રહે કે આગળ શાળા છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે શું લખેલું હોય છે એમાં? આગળ સ્કૂલ અથવા તો શાળા છે. બરાબર છે? બધા વિદ્યાર્થી મિત્રો ચિત્રો જોઈ અને લખતા પણ જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળનું ચિત્ર શું દર્શાવે છે આપણે જોઈએ. અહીંયા છે એ સરસ મજાના સાઇનબોર્ડમાં કંઈક બે એરા જેવું દર્શાવે છે. બરાબર છે? મતલબ કંઈક પુલ જેવું દર્શાવે છે. તો આ ચિત્ર શું દર્શાવતું હશે વિદ્યાર્થી મિત્રો? ચાલો વિચારો. હા, આ ચિત્ર દર્શાવે છે કે આગળ સાંકડો પુલ છે, મતલબ કે વાહનો છે એને પોતાનું વાહન ધીમું રાખવું. સાંકડો પુલ હોવાથી જગ્યા ઓછી હોય, પસાર થવું મુશ્કેલ હોય, જો વાહન ઝડપી ચાલતું હોય તો અકસ્માત થવાનો ભય રહે છે, માટે આ સાઇનબોર્ડ હોવાથી કોઈ પણ વાહનનો માલિક છે પોતાનું વાહન ધીમું પાડી અને આગળ નીકળી શકે છે, જેથી કરીને છે એને ખ્યાલમાં રહે કે મારે મારું વાહનને જાળવીને સાચવીને ચલાવવું પડશે. શું કામ? તો કે આગળ છે સાંકડો પુલ આવેલો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ સાઇનબોર્ડ સૂચવે છે આપણને કે આગળ સાંકડો પુલ છે.
બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈએ આગળનો છેલ્લો સંકેત આપણને શું દર્શાવી જાય છે. દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી જોઈશે. અહીંયા ચિત્રમાં છે કંઈક પાટા જેવું દેખાય છે, રેલગાડીના પાટા હોય એવું દેખાય છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો, તમે લોકો રેલવે સ્ટેશને ગયા હશો અથવા રેલના પાટા જોયા હશો, તો આવી રીતે જાળી જાળી સીડી જેવા પાટા દેખાતા હોય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો આ ચિત્ર પણ કંઈક આપણને એવું જ દર્શાવતું લાગે છે. બરાબર ને, તો ચાલો જોઈએ શું દર્શાવે છે આ. આ ચિત્ર આપણને એવું દર્શાવે છે કે આગળ રેલવે ક્રોસિંગ છે, મતલબ તમારે તમારા વાહનને ધીમું પાડવાનું છે, જોવાનું છે કે આગળ સિગ્નલ બંધ છે તો પોતાના વાહનને ધીમું પાડી અને થોભવાનું છે, એટલે કે ઊભું રાખવાનું છે. ટ્રેન પસાર થઈ જાય, સિગ્નલ ઉઠી જાય, પછી જ પોતાનું વાહન આગળ ચલાવવું, જેથી કરીને વાહનનો અકસ્માત થવાનો ભય રહે નહીં અને રેલવે દુર્ઘટના થતી પણ ટાળી શકે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો આ સંકેત આપણને એવું દર્શાવે છે કે આગળ રેલવે ક્રોસિંગ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, શું દર્શાવે છે આ, તો કે આગળ રેલવે ક્રોસિંગ છે, માટે પોતાનું વાહન છે એ જાળવીને આગળ ચલાવવું. બરાબર છે, ચલો બધા જ શાંતિથી દોરી અને લખી નાખશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમે સરસ મજાના 1 થી 12 સંકેતો જોયા ટ્રાફિકના. આ સંકેતોને તમારે કાયમી યાદ રાખવાના છે અને એ મુજબ છે એ આ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું રહેશે, જે આપણા માટે ખૂબ જ જરૂરી છે. તેનાથી અકસ્માતનો ભય ટળી જાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આજનું ઘરકામ. આજના ઘરકામમાં તમારે આ 12 સંકેતો છે એને સુંદર રીતે દોરવાના છે, કલર હોય તો કલર પૂરવાના છે અને સરસ એ સંકેત શું દર્શાવે છે એ લખવાનું પણ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તમે ખૂબ સરસ શાંતિથી સાંભળ્યું, સમજ્યું, સરસ ઘરે રહીને ભણો છો, વાંચો લખો છો, તે બદલ દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. આવી જ સરસ રીતે ભણતા રહ્યો, તમારા જીવનમાં આગળ વધતા રહ્યો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા રહ્યો તેવી દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ સો મચ. બાય બાય. ગુડ બાય.